પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી અને દહેજ ગામડા વચ્ચે બનતા સોલારને લઈને ગામલોકો અને સરપંચ દ્વારા વરાહી પોલીસને કામગીરી રોકવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામથી દહેજ ગામડા વચ્ચે ત્રણ ગામના સીમાડે પ્રાઇવેટ કંપની દ્વારા સોલાર અને પવનચક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેને લઈને સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ હોવાના કારણે ગામના સરપંચ અને અન્ય આગેવાનો સાથે વરાહી પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા અને કામગીરી રોકવા આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતો દ્વારા સોલાર કંપનીના કારણે પોતાની ખેતીવાડીને નુકસાન થશે તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. બામરોલી ગ્રામ પંચાયતના સરપંચ ચાંદાજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ગામમાં ચાલતી સોલાર કંપનીની કામગીરી પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી કે વિશ્વાસમાં લીધા વગર કંપની દ્વારા કરવામાં આવે છે. ખેડૂતોને નુકસાન થવાની શક્યતા હોય તેને લઈને કામગીરી રોકવા અમોએ પોલીસ સ્ટેશનને લેખિત આવેદનપત્ર આપ્યું છે. સાથે સાથે જિલ્લા કલેક્ટરશ્રી અને મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે. ખેડૂતોને નુકસાન ન થાય તે પહેલાં સોલારની કામગીરી બંધ કરવા રજૂઆત કરવામાં આવી. મોટી સંખ્યામાં દહી ગામડાના ખેડૂતો અને બામરોલી ગામના ખેડૂતો ભારતીય પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ સાંકાજી ઠાકોર, ભાજપ નેતા લક્ષ્મણભાઈ આહિર, અરવિંદભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવો સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી કામગીરી રોકવા રજૂઆત કરી હતી. આજે વારાઈ પોલીસ સ્ટેશનમાં અમો ખેડૂતો દહીગામડા અને બામરોળીના મળીને સોલાર પ્લાન્ટ અને પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે, જેને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે, પાકને નુકસાન કરે છે અને એ લોકોને ખેડૂતોના વિસ્તાર સિવાય પવનચક્કી અને સોલાર પ્લાન્ટ જો બનાવવો હોય તો રણ વિસ્તાર, પહાડી વિસ્તાર એવા ઘણા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ થઈ શકે એવું છે તો ત્યાં જઈ અને સોલાર પ્લાન્ટ બનાવે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે. અત્યારે રજૂઆત એ કરી કે અમારે જે આ બામરોલીની અંદર સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે, કામગીરી ચાલી રહી છે, એને રોકાવા માટે અમે ઉર્જામંત્રી, મુખ્યમંત્રી અને કોર્ટમાં જઈ અને આ કામને રોકાવશું. હું ઠાકોર બામરોલી ચાંદાભાઈ હમરાજભાઈ મારી ધર્મપત્ની સરપંચ તરીકેની ફરજ બજાવે છે ને અમારા ગામની સીમમાં પ્રાઇવેટ કંપની કોઈ જમીન વેચાણ લીધેલ હોય, એમાં સોલાર પ્લાન્ટ નાખેલ હોય પણ અમારી પાસે પંચાયતમાં કોઈ પણ રજૂઆત કર્યા સિવાય કે પંચાયતનો અભિપ્રાય લીધા સિવાય એ લોકો કામગીરી કરી રહ્યા છે. આની રજૂઆત અમારા ગામના લોકો ખેડૂતોએ આવી અમને કહેવાથી કે અમારાને રંજાડી અમારા નુકસાન પહોંચાડી રહ્યા છે. આના અભાવના કારણે અમે પોલીસ સ્ટેશન વારાહીમાં કામ રોકાવા માટે રજૂઆત કરેલ છે.